મહાકાળના મંદિરમાં કરોડો લોકો પહોંચે છે અને વારંવાર જળાભિષેક, દુગ્ધાભિષેક અને ફળોના રસનો અભિષેક સહિત અનેક અભિષેક કરવામાં આવે છે. આવામાં શિવલિંગની રક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે નવા નિયમો જાહેર કર્યા છે, જેમાં મહાકાળના અભિષેકમાં આરોના પાણીનો જ ઉપયોગ કરવાનો રહેશે. સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદામાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનો પણ સમાવેશ થાય છે. સોમનાથ ટ્રસ્ટના જીએમ વિજયસિંહ ચાવડાએ અપના ગુજરાત જોડે વાત કરતા કહ્યું હતું કે સોમનાથ મંદિર ખાતે દિવસમાં બે જ વખત પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત ગર્ભગૃહની અંદર કોઈને પણ જવાની પરમિશન આપવામાં નથી આવતી. શ્રદ્ધાળુઓ માટે બહાર જ વ્યવસ્થા કરવામાં આવી છે. સોમનાથ મંદિરમાં મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારથી જ મંદિરમાં જે પૂજાઓ કરવામાં આવે છે શાસ્ત્રોક્ત કે પરંપરાગત રીતે, તે પ્રમાણે મંદિરમાં પહેલેથી જ જે મહાપૂજા કે પંચામૃત પૂજા છે એ દિવસમાં બે વાર ભગવાનને કરવામાં આવે છે અને પહેલેથી જ મર્યાદિત પૂજાની વ્યવસ્થા છે. ખાસ કરીને ગર્ભગૃહમાં અન્ય કોઈને પ્રવેશ પણ આપવામાં આવતો નથી. કોર્ટના આદેશ મુજબ શ્રદ્ધાળુ દીઠ 2.5 લીટર પાણીનો જ ઉપયોગ કરવાનો રહેશે. આ સાથે 1.25 લીટર પંચામૃતનો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો છે.